મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર વિશે વાત કરીશું. આંકડાશાસ્ત્રને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ કહેવાય. મધ્યક વિશે આપણે ધોરણ 9માં પણ ભણી ચૂક્યા છીએ. મધ્યક કાઢવાની 3 રીતો આપણે જાણીએ છીએ, જે છે સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને વિચાલનની રીત. ત્રણેયના સૂત્રો તમારા પુનરઅભ્યાસ માટે અહીં આપવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ બહુલકની. બહુલકને અંગ્રેજીમાં મોડ કહેવાય. કોઈ પણ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહેવાય. અવર્ગીકૃત માહિતીનો બહુલક કાઢવું તો ખૂબ જ સરળ છે. હવે આપણે વાત કરીએ વર્ગીકૃત માહિતીનું બહુલક કઈ રીતે કાઢવું તેની. વર્ગીકૃત માહિતી માટે કોઈ પણ એક સંખ્યાને બહુલક તરીકે ઓળખવું કઠિન છે. તેના માટે સૌ પ્રથમ તો આપણે બહુલકીય વર્ગને ઓળખીએ. બહુલકીય વર્ગને ઓળખ્યા પછી આપણે નીચે પ્રમાણેનું સૂત્ર લગાવીએ. મિત્રો, આ સૂત્રથી ગભરાતા નહીં. આ સૂત્ર ભલે તમને મોટું લાગે પણ છે ખૂબ જ સરળ. હું તમને આનો અર્થ એક દાખલા દ્વારા સમજાવીશ. તો આપણે લઈએ છીએ પહેલું ઉદાહરણ. એક શાળાના 35 વિદ્યાર્થીઓને તેઓ અઠવાડિયામાં કેટલું વખત ટીવી જોવે છે તે પૂછવામાં આવ્યું અને તેના ઉપરથી કંઈક નીચે પ્રમાણેનો કોષ્ટક બનાવવામાં આવ્યો. આ કોષ્ટકનો મતલબ સમજો કે 3-5 કલાક ટીવી જોવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 1 છે. તે જ રીતે 5-7 કલાક ટીવી જોવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. અને તે જ રીતે બાકી બધી માહિતી પણ એકઠી કરવામાં આવી. તો પછી આ માહિતીનો બહુલક શોધો. તો વાત કરીએ તેના જવાબની. તમે જોઈ શકો છો તે રીતે સૌથી વધુ વિદ્યાર્થીઓ 7-9 કલાકવાળા વર્ગમાં છે. માટે 7-9 કલાકવાળો વર્ગ આપણો બહુલકીય વર્ગ છે. બહુલકીય વર્ગની અધસીમાને આપણે L દ્વારા દર્શાવીશું. તેમજ બહુલકીય વર્ગની આવૃત્તિને આપણે F1 દ્વારા દર્શાવીશું. બહુલકીય વર્ગની પહેલાના વર્ગની આવૃત્તિને આપણે F0 દ્વારા દર્શાવીશું. તેમજ તેના પછીના વર્ગની આવૃત્તિને આપણે F2 દ્વારા દર્શાવીશું. સાથે જ આપણે વર્ગની લંબાઈને C દ્વારા દર્શાવીશું. આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વર્ગની લંબાઈ સમાન છે. માટે C બરાબર 9-7 બરાબર 2 થાય. આ બધી સંખ્યાઓને આપણે બહુલક ગોતવા માટેના સૂત્રમાં રાખીએ તો પછી તેના પરથી બહુલકનું માન 8.5 ને બરાબર આવે છે. માટે આ માહિતીનું બહુલક 8.5 કહેવાય. હવે આપણે મધ્યસ્થની વાત કરીએ. મધ્યસ્થને અંગ્રેજીમાં મીડિયન કહેવાય. અવલોકનને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો મધ્યમાં જે અવલોકન આવે તેને મધ્યસ્થ કહેવાય. અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ આપણે સરળતાથી ગોતી શકીએ. જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય તો મધ્યમાં ફક્ત એક જ અવલોકન આવે. માટે તે અવલોકન મધ્યસ્થ બની જાય. જો અવલોકનની સંખ્યા યુગ્મ હોય તો આપણને મધ્યમાં એક નહીં પણ 2 અવલોકનો મળે. તે બંને અવલોકનોનું મધ્યક તે આપણી માહિતીનું મધ્યસ્થ બની જાય. આટલું તો તમે ધોરણ 9માં પણ શીખી ચૂક્યા છો. હવે આપણે વાત કરીએ વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ કાઢવાની રીત. તે માટેનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે. ફરીથી તમને લાગશે કે આ માથાભારે સૂત્ર ક્યાંથી આવી પડ્યું, પણ તમે જોશો તેમ આ સૂત્ર એટલું પણ કઠિન નથી. તો આપણે તેને સમજીએ એક ઉદાહરણ દ્વારા. તો પ્રસ્તુત છે ઉદાહરણ બીજું. ગણિતમાં 55 વિદ્યાર્થીઓના ગુણ કોષ્ટકમાં આપવામાં આવ્યા છે. માહિતીનો મધ્યસ્થ શોધો. મિત્રો, નોંધ લેશો કે આ ઉદાહરણમાં માહિતી વર્ગીકૃત રીતે આપવામાં આવી છે. તેનો જવાબ કંઈક આ પ્રમાણે હશે. આપેલ કોષ્ટકની મદદથી આપણે એક નવો કોષ્ટક બનાવેલ છે કે જેમાં એક ચોક્કસ સંખ્યા સુધીના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે નોંધેલી છે. દાખલા તરીકે 10-ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2 છે. 20-ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે. 20-ઓછા ગુણ એટલે કે 0-10 ગુણ અથવા 10-20 ગુણ, તે બંને વર્ગનો સમાવેશ થઈ જાય છે તેમાં. તેવી જ રીતે બાકીનો કોષ્ટક પણ પૂર્ણ કરવામાં આવ્યો છે.
આ રીતે આપણને જે એક નવો સ્તંભ મળે છે તે સ્તંભને આપણે સંચયી આવૃત્તિ સ્તંભ કહીએ છીએ. કુલ અવલોકનોની સંખ્યા 55 છે. 55 તે અયુગ્મ હોવાના કારણે ફક્ત એક જ મધ્ય અવલોકન હશે. તે અવલોકન હશે 55+1/2 એટલે કે 28મું અવલોકન. આપણે જોઈ શકીએ છીએ તેમ 1 થી 26 સુધીના બધા જ અવલોકનના ગુણ 70 થી ઓછા છે, તેમજ 1 થી 37 સુધીના બધા જ અવલોકનના ગુણ 80 થી ઓછા છે. માટે આપણે કહી શકીએ કે 28માં અવલોકનના ગુણ 70 થી 80 વચ્ચે હશે. માટે આપણું મધ્યસ્થ 70 થી 80 વચ્ચે છે. માટે 70 થી 80 તે આપણું મધ્યસ્થ વર્ગ છે. મધ્યસ્થ વર્ગની અધસીમાન બિંદુને આપણે L દ્વારા દર્શાવીએ છીએ. તેની આવૃત્તિને આપણે F દ્વારા દર્શાવીએ છીએ. તેના પહેલાના વર્ગની સંચયી આવૃત્તિને આપણે CF દ્વારા દર્શાવીએ છીએ. CF તે અંગ્રેજીના ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી માટેનું ટૂંકાક્ષર છે. કુલ અવલોકનની સંખ્યાને આપણે N દ્વારા દર્શાવીએ છીએ અને વર્ગ લંબાઈને આપણે C દ્વારા દર્શાવીએ છીએ. બધા જ વર્ગ માટે વર્ગ લંબાઈ એક જ હોવી જોઈએ. વર્ગ લંબાઈનું માન છે 80-70 એટલે કે 10. આમ મધ્યસ્થના સૂત્રમાં જરૂર પડતી તમામ વસ્તુઓ આપણે મેળવી લીધી છીએ. આ બધી વસ્તુઓના માન આપણે તેના સૂત્રમાં રાખીએ તો આપણને મધ્યસ્થનું માન 71.36 મળે. મધ્યક, મધ્યસ્થ અને બહુલકને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવામાં આવે છે. તેમના વચ્ચે એક અગત્યનું પરિણામ બેસે છે. તે છે બહુલક બરાબર 3×મધ્યસ્થ-2×મધ્યક. બીજી ભાષામાં કહીએ તો Z=3m-2x̅. તો ચાલો આપણે ષટ પ્રશ્ન પર જવાબના વિભાગ તરફ આગળ વધીએ. આ વિભાગમાં દરેક પ્રશ્નના 4 વિકલ્પ આપવામાં આવશે. કુલ તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પ્રશ્નનો જવાબ તમને વિડીયોમાં નહીં પણ વિડીયો નીચેના વર્ણનમાં જોવા મળશે. પ્રશ્ન 1. 5 સંખ્યા 9, 15, x, 2 અને 5 નું મધ્યસ્થ 6 છે, તો તેમનું મધ્યક શોધો. પ્રશ્ન 2. અવર્ગીકૃત માહિતી માટે કુલ કેટલા બહુલક હોઈ શકે?